નમસ્કાર મારા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરવાના છીએ ધોરણ છ વિષય ગુજરાતી જે પ્લાસ નવું પુસ્તક આવેલું છે તેની નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે પ્રથમ સત્રાંતની જે પરીક્ષા આવનાર છે તેનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીશું મિત્રો આ પરીક્ષા તમારે છવ્વીસ દસ બે હજાર ત્રેવીસની ગુરુવારના રોજ લેવામાં આવશે જેનું પેપર એસી ગુણમાં પૂછવામાં આવશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમારા પ્લાસ પુસ્તકનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોઈએ તેના પહેલાં ખાસ કરીને ચેનલમાં નવા આવેલા છો તો મારા વેલા વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરી ધોરણ છના તમામ પ્રકારના વિડીયો છે તમને અમે તમારા સુધી મોકલતા રહીશું ચાલો મિત્રો પ્રશ્ન નંબર એકથી શરૂઆત કરીશું આમાં નીચેના પ્રશ્નોના વિસ્તારથી તમને જવાબ આપવાના કહેલા છે કોઈ પણ એક તમારે જવાબ લખવાનો છે જેના તમને પાંચ ગુણ મળી જશે પહેલો પ્રશ્ન મિત્રો આપણો છે કે માખીને શું શું કરવામાં મજા આવે છે અને કઈ કઈ વાતે ચિંતા થાય છે તો અહીંયા મિત્રો જવાબ જોઈએ માખીને એક જગ્યાથી બીજી જગ્યાએ ઉડવાની નિરીક્ષણ કરવાની બે પગાળા મૂર્ખા બાળકોને પજવવાની મજા પડે છે ઊંઘતા સૂતેલા માણસના માથા પર ફરતી વખતે તે માણસ પકડવાનો પ્રયત્ન કરે ત્યારે છટકી જવાની મજા આવે છે એક મોટું બે પગવાળું પાણી પ્રાણી ઘડીએ ઘડીએ લપાટા મારવા આવે છે તેથી ખૂબ પજવણી થાય છે માંદલા બે પગાળાને પા લાગેલા જંતુ પોતાના જ્ઞાતિબંધુને કદાચ પીડશે એવી ચિંતા પણ થાય છે હવે આપણે જોઈશું પ્રશ્ન બે છોટું માટે ભોયરામાં જવાનું શા માટે પ્રતિબંધ હતો તો જવાબ આ રીતે લખી શકાય સામાન્ય માણસને ભોયરામાં જવાની છૂટ નથી કારણ કે ભોયરાનો રસ્તો જમીન પર નીકળતો હતો જમીન પરના વાતાવરણમાં તે જીવી ન શકે ત્યાં જવા ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે ત્યાં હરવા ફરવા માટે ખાસ તાલીમ લેવી પડે ત્યાં ઠંડી અતિશય હોય છે છોટું પાસે આમાંનું કશું હતું નહીં તેથી તેને ભોયરામાં જવાનો પ્રતિબંધ હતો હવે મિત્રો આપણે પ્રશ્ન બે ઉપર જઈશું તેમાં માગ્યા મુજબ જવાબ આપવાના છે પહેલું છે તોમોએ પ્રાથમિક શાળામાં સાનો કાર્યક્રમ થયો હતો તો તોમોએ પ્રાથમિક શાળામાં બહાદુરીની કસોટીનો કાર્યક્રમ થયો હતો બીજું નદીને કાંઠે શાનું ઝાડ છે તો નદીને કાંઠે મિત્રો બાવળનું ઝાડ છે ત્રીજું શક્કરખોરો શું ખાય છે તો શક્કરખોરો ફૂલોમાંથી રસ ચૂસે છે હવે આપણે જોઈશું ચોથો પ્રશ્ન માખીને સાથી ખંજવાળ આવતી હતી બે ગુણમાં પૂછી શકે છે માખીએ મિત્રો જોયું કે તેની રૂવાટી ઉપર અગણિત સૂક્ષ્મ જીવડા વળગ્યા હતા આ જંતુ ટાઈફોઇડના હતા કેટલાકને તો આ ખાઈ ગઈ પણ કેટલાક બાકી રહી ગયા હતા માખીને એથી ખંજવાળ આવતી હતી હવે આપણે પ્રશ્ન ત્રણ ઉપર જઈએ એનો અ છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે પહેલું છે કોને અઠવાડ મળશે તો માખીઓને આખી જાતને એઠવાળ મળશે બીજું માખી માટે સ્વાદિષ્ટ ભોજન એટલે શું માખી માટે એ સ્વાદિષ્ટ ભોજન છે યાનમાંથી શું બહાર આવતું હતું યાનમાંથી એક લંબાતો જતો હાથ બહાર આવતો દેખાયો ચોથું તોતો યાનના તોતો ચારના મિત્ર મીગીતાએ શું પહેર્યું હતું તો ચારનો મિત્ર મીગીતાએ છાપાના પાનાનું મોહરું પહેર્યું હતું પાંચ મંદિર નજીક આવતા બાળકોને શું દેખાવા લાગ્યું તો મંદિર નજીક મિત્રો આવતા બાળકોને રક્ષણ હાર દેવ રજાઓ રાજાઓની મૂર્તિઓ દેખાવા લાગી હવે બ છે ફકરાનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે તો મિત્રો આ ફકરો વાંચવાનો છે એની નીચે પ્રશ્નો છે ચાલો પ્રશ્ન જોઈએ પહેલું છે ફેરી આવે દવા જાણવાનો દાવો શા માટે કરતા તો કારણ કે તે મિત્રો મંગુને ગાંડી જાણતા બીજું મંગુને સાજી કરવા અમૃત કાકી શું શું કરતા મિત્રો મન બીજાને મન ગાંડી ઘેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા ત્રીજું કાકી કઈ આશાએ છેતરાઈ રહ્યા હતા તો કાકી માનતા કે હજાર ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય ચોથું નોતરું નોતર્યું વણ જેવા બે શબ્દો તો ગાંડી ઘેલી અથવા દવા દાવા હવે જોઈશું પ્રશ્ન ચાર એની અંદર આ છે ગદ્યમાંથી પદ્યમાં અને પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરવાનું છે અહીંયા મિત્રો પદ્ય છે પવન અને તડ તડકોય કપડાં ક્યાં પહેરે છે ક્યાં પહેરે છે ખમીર શૈ નાગું પણ ઝરણું તો અહીંયા ગદ્ય છે પવન તડકો અને ઝરણું શરીર ઢાંકતા નથી તેઓ ખમીસ કે ચડી કશું પહેરતા નથી તો અહીંયા પદ્યમાં આપણે ગદ્યમાં રૂપાંતર કરીએ છીએ પદ્ય છે પતંગિયા તો અધ અધમાં આધે જાય પતંગિયા તો ઘણે દૂર જાય છે તો ઠોટ હોય તો શું થયું લાગે સૌને વહલું કોઈ ઠોઠ હોય તો પણ તે આપણને વહલું હોઈ શકે તો આવી રીતે મિત્રો આપણે એનું પદ્ય છે અને ગદ્ય છે બરાબર આ રીતે પૂછી શકે છે દસ ગુણમાં બીજું છે બ નીચે આપેલા કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરવાની છે અહીંયા છે એણે પાડી ત્રાળ બચાવો બચાવો એણી પાડી ત્રાળ બરાબર મારી નીકળી ગઈ સળ એ લફક્યો હું ઝપક્યો એ ઉપર હું નીચે એ નીચે હું ઉપર એક ઝાડ એ ઝાડ ઝાડ હું ડાળ ડાળ બચાવો બચાવો બરાબર પછી બરાબર મિત્રો આ રીતે તો આખી કાવ્ય પંક્તિ આપણે અહીંયા પૂર્ણ કરીએ બીજું છે પવન અને તડકોય તોય કેટલો વહાલડું છે તો પવન અને તડકોય કપડાં ક્યાં પહેરે છે ક્યાં પહેરે છે ખમીસ ચડી નાગું નાગું ઝરણું જોની ઝાડ છાયડી રોજ મળીને ચોર સિપાઈ રમતા ભણતા કોણ જાય છે ખિસકોલીને મોર ચોપડી ક્યાં વાંચે છે ફળિયાનો ઊંઘણથી ઊંઘણસી લીમડો સાવઠો છે તો એ આપણે પ્રશ્ન પાંચ પર જઈએ અહીંયા જોઈએ તો મિત્રો નીચે આપેલા પાત્રો પૈકી કોઈ પણ એક પસંદ કરી વચ્ચે થતો કાલ્પનિક સંવાદ લખવાનો છે તો મિત્રો એ શિક્ષક મારું પાયા માયા અને હેડમાસ્ટર વચ્ચે જે થાય છે એ સંવાદ લખીએ શિક્ષક કે નમસ્કાર હેડમાસ્ટરજી કેમ છો આજે તો હેડમાસ્ટર કહે છે નમસ્કાર મારું માયા હું ઠીક છું તમે કેમ છો બરાબર તો શિક્ષક મારું માયા કહે છે હું પણ ઠીક છું પરંતુ મને કામગીરીમાં કેટલો સમય લાગે છે તે વિશે મને ચિંતા છે હેડમાસ્ટરજી કામગીરીમાં કામગીરીમાં પ્રોબ્લેમ કઈ છે શિક્ષક મારી વર્કલોડ વધી રહી છે અને વિદ્યાર્થીને ધ્યાન આપવામાં મને સમય નથી બરાબર એ રીતે નાનીઓ અને તેના બા બરાબર એ પણ સંવાદ થાય છે એ પણ મિત્રો ખાસ વાંચી લેવાનો છે આ રીતે સંવાદ લખવાનો છે બરાબર મિત્રો પ્રશ્ન છ જાહેરાત વાંચીને પ્રશ્નના ઉત્તર લખવાના છે અહીંયા સરસ મજાનું પુસ્તક અને જ્ઞાન ખજાનો એની જાહેરાત આપેલી છે પુસ્તક મેળો છે બરાબર ખાસ કરીને પચીસ ટકા ડિસ્કાઉન્ટ છે વિભાગ એકમાં કથા સાહિત્ય વિભાગ બેમાં બાળ સાહિત્ય અને વિભાગ ત્રણમાં પદ્ય સાહિત્યમાં પુસ્તક વિતરણ થાય છે ત્રણેય વિભાગ આપેલા તારીખો દરમિયાન ખુલ્લા રહેશે તારીખ છે બેથી નવ નવેમ્બર બે હજાર ઓગણીસ એનું સ્થળ પણ આપેલું છે સમય છે સાડા નવથી સાડા છ અને સંપર્ક જનકભાઈ પટેલને કરવાનો છે અહીંયા મિત્રો આપણે પ્રશ્ન જોઈએ મોહિતની પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે કેટલા દિવસ જઈ શકશે અહીંયા મિત્રો તારીખ પ્રમાણે ગણીએ તો આઠ દિવસ જઈ શકશે બીજું કુલદીપ પંચતંત્રની વાર્તાઓના પુસ્તક ખરીદે છે જેની છાપેલી કિંમત એકસો વીસ રૂપિયા છે તો તે ત્રણેય પુસ્તકો ખરીદે તો કુલ કિંમત તો કુલદીપ કેટલા રૂપિયા ચૂકવા પડશે તો ત્રણેય પુસ્તકના મિત્રો એકસો વીસ એટલે બસોને સિત્તેર બરાબર રૂપિયા ચૂકવવા પડે ત્રીજું કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા માટે કયા વિભાગમાં જવું પડે તો મિત્રો કથા સાહિત્ય એટલે કે વિભાગ એમાં જવું પડે એના પછી ચોથું છે પુસ્તક મેળામાં નાસ્તા માટે કેન્ટીન છે કે કેમ તે જાણવા શું કરશો તો આપણે મિત્રો સંપર્ક જે જનકભાઈ પટેલ છે એમને ફોન કરીશું પાંચમો છે જો મનીષા ત્રીજી નવેમ્બર સાંજના સાત કલાકે પુસ્તક ખરીદવા માટે જાય છે તો તે કયા વિભાગના પુસ્તક ખરીદશે સાત વાગ્યાની વાત કરી છે ત્રીજી નવેમ્બરે તો મિત્રો એ પુસ્તક મેળાનો તે દિવસનો સમય પૂર્ણ થઈ ગયો હોવાથી તે પુસ્તક ખરીદી શકશે નહીં બરાબર હવે જોઈશું પ્રશ્ન સાત અહીંયા મિત્રો સમાનાર્થી શબ્દ આપવાના છે સપનું તો સમણું સપનું એનું વાક્ય બનાવવાનું છે તો મેં સ્વપ્નમાં પેડા ખાધા સુકાળ તો સારો સમય વરસાદ ન આવતા આ વર્ષે દુકાળ પડ્યો બરાબર હવે જોઈશું સજ્જન તો દુર્જન દુર્જનની મિત્રતા ન કરાય સુકાળ દુકાળ આપણે વરસાદ ના આવતા આ વર્ષે દુકાળ પડી જોયું બ છે શબ્દકોશનો ક્રમ ગોઠવવાનો છે તો અહીંયા મિત્રો શબ્દકોશ આપેલા છે એને આપણે ક્રમ આ રીતે ગોઠવી શકીએ જંગલ પહેલો આવે તો મોય ધૂળો નાનીઓ પરાણો અને માખી પછી સંજ્ઞા ઓળખવાની છે સાપુતારા જોવાલાયક સ્થળ છે તો સંજ્ઞા સાપુતારા એનો પ્રકાર થાય તો વ્યક્તિવાચક વિરુદ્ધાર્થી શબ્દ છે સુગંધ તો દુર્ગંધ ગટર ઉભરાય અને આખા ફળિયામાં દુર્ગંધ ફેલાય ગઈ બરાબર પછી પ્રશ્ન આઠ છે એની અંદર મિત્રો તમારે નિબંધ લખવાનો આવશે નિબંધ પૂછાઈ શકે છે મારો યાદગાર પ્રવાસ તો આવો પૂછાય નિબંધ તો તમે આ નિબંધ અહીંયા આપેલો છે આ રીતે લખી શકો છો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો મિત્રો ખાસ કરીને તમારે આવનારી એક્ઝામમાં બેસ્ટ ઓફ લક તમને સારામાં સારા ગુણ સાથે તમે પાસ થવો મિત્રો બીજા નિબંધની વાત કરીએ તો મારો પ્રિય તહેવાર પણ પૂછાઈ શકે છે બરાબર અથવા મિત્રો મારા પ્રિય શિક્ષક મારો પ્રિય તહેવાર તો આવા નિબંધો તમને પૂછશે તો ખાસ કરીને તૈયારી કરી લેજો તો મિત્રો આશા રાખીએ કે તમને આપણો વિડીયો ગમે હશે અને મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનો ન ભૂલતા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અમને રજા આપશો જય હિન્દ જય જય ગરવી ગુજરાત